જેતપુર તાલુકાના જેતલસર ગામની નિર્દોષ અને આશાસ્પદ 16 વર્ષની દીકરી કુમારી સૃષ્ટિ રૈયાણી ઉપર અસામાજિક કાયદાથી બેખોફ તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને છરીઓના અનેકો અનેક ઘા મારીને થોડા દિવસે સરા જાહેર ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી તથા બહેનને બચાવવા જનાર સગીરભાઈ હર્ષ રૈયાણી ઉંમર વર્ષ 13 પણ છરી વડે અનેક ઘા મારી જીવલેણ હુમલો કરવામાં આવેલ છે. આ કાળજું કંપાવનારી ઘટનાને સમગ્ર જેતલસર ગામની જનતા સખ્ત શબ્દોમાં વખોડી છે. ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સ્ત્રીઓ સાથે છેડતી, બળાત્કાર, બ્લેકમેઇલિંગ, હત્યાઓ વગેરે જેવી અસંખ્ય ઘટનાઓ બનતી રહે છે. કારણ કે આવા હીન કૃત્યો કરનારાઓને કાયદાનો ડર રહ્યો નથી ત્યારે પ્રજાજનો, સરકાર અને તંત્રના સહિયારા પ્રયાસ થકી રાજ્યમાં અવારનવાર બનતી ઘટનાઓને ડામવા માટે તંત્ર કાયદો વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા તેમજ નારીઓના રક્ષણ કાજે સન્માનજનક કાર્યવાહી કરવા યોગ્ય ઉકેલ લાવવા માટે તેવી ગ્રામજનોએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવી ઘટનાઓમાં સંડોવાયેલ આરોપીને જાહેરમાં સરભરા કરવામાં આવે આવેદનપત્ર આપવા આવ્યા છે તો તેને ફાંસીની સજા અમારા માટે અગત્યની છે. ગામમાં આવું કોઈ દી 2 દિવસ બને નહીં, આટલું જ અમારે કહેવાનું થાય છે. આપનું નામ શું? મારું નામ પિયુષભાઈ જયંતિભાઈ ઠુમર, જેતલસર ગામ પંચાયત સરપંચ. આજે જેતપુરની બાજુમાં જે જેતલસર ગામની અંદર સ્વર્ગસ્થ સૃષ્ટિબેન રૈયાણી ઉપર જે હિચકારી હુમલો થયો છે અને જે હત્યા એમની કરવામાં આવી છે એના વિશે ઉગ્ર રજૂઆત થાય અને એના જે હત્યારા છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થઈ અને સખતમાં સખત સજા મળે એના માટેથી જેતલસર ગ્રામ પંચાયત વતી તમામ લોકો આજે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી એક જ માંગ છે કે આ જે દીકરી છે એ કોઈ સમાજની દીકરી માટેથી માંગણીઓ છે એવું નથી, પણ ગુજરાતની તમામ દીકરીઓ કે જે આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ એ જ ગુજરાતની અંદર આજે દીકરીને એકલા નીકળવું બહુ ગંભીર બાબત બની છે. લુખ્ખા તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે, એમને નાથવા માટે એમને પકડવા માટેથી સરકારે એક દાખલો બેસાડી અને હત્યારાને જાહેરમાં રાક્ષસ ગણી અને જાહેરમાં વધ કરી અને આને દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને બીજા કોઈની હિંમત ન થાય કે આવી દીકરીઓ ઉપર કોઈ હુમલો કરી શકે. અને આ રજૂઆત સાથે અમે સરકારને એક રજૂઆત કરવા માગીએ છીએ અને સરકારની સામે એક અપીલ કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી ફાસ્ટેક કોર્ટમાં આનો કેસ ચલાવી, આને તાત્કાલિકમાં તાત્કાલિક સજા અપાવી અને ગુજરાતમાં એક દાખલો બેસાડે અને ખરા અર્થમાં જે સ્લોગન ગુજરાતની સરકારે આપેલું છે કે બેટી બચાવો અને બેટી પઢાવો એને સાર્થક કરે. આપનું નામ શું? ગોવિંદ વાલાણી.